હેલો સ્ટુડન્ટ્સ હું છું સાવલિયાસર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયાસર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ઇલેવન્થ કેમિસ્ટ્રીનું ચેપ્ટર રેડોક્સ પ્રક્રિયા જેના જે ડબલ્યુ નીટના એમસીક્યુ સોલ્યુશનનો આ લેક્ચર નંબર વન છે વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરમાં આપણે કયા પદાર્થ રિડક્શન પ્રક્રિયા અનુભવે છે કયા પદાર્થ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે છે તેમજ કયો પદાર્થ ઓક્સિડેશન કરતા તરીકે વધશે અને કયો પદાર્થ રિડક્શન કરતા તરીકે વધશે એવી ઓળખ આપણને સમજાવે એ પ્રકારના એમસીક્યુની ચર્ચા કરીશું આપણે ટીટીએલ એટલે કે કોન્સેપ્ટ ટીટીએલ લેક્ચર નંબર વન અને લેક્ચર નંબર ટુ એમાં આપણે લેક્ચર નંબર વન એમાં ઓક્સિડેશન કર ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાની વિવિધ વ્યાખ્યાઓ જોયેલી છે આપણે એક કોષ્ટકમાં બંનેને સરખામણી થાય એ રીતે એની વ્યાખ્યાઓ દર્શાવેલી છે એ વ્યાખ્યાઓ તમારે યાદ કરવી જરૂરી છે અથવા યાદ રાખવી જરૂરી છે તમારે ટીટીએલ વન એને રિપીટ કરવો જરૂરી છે એ જ રીતે ટીટીએલ ટુ એની અંદર આપણે ઓક્સિડેશન કરતાં અને રિડક્શન કરતાં વિશે ઉદાહરણ સાથે ઘણી બાબતો સમજાવેલી છે તમારે એને પણ ફરીથી રિપીટ કરી લેવી જોઈએ અહીં આપણે એને લગતા એમસીક્યુની ચર્ચા કરીએ છીએ ફક્ત ચાર એમ ની ચર્ચા કરીશું તો શરૂ કરીએ સૌથી પહેલો એમસીક્યુ છે એચ ટુ ગેસ પ્લસ બી આર ટુ ગેસ ગીવ્સ ટુ એચ બી આર તરીકે અહીંયા એચ બી આર મળે છે અને પ્રક્રિયક તરીકે એચ ટુ અને બી આર ટુ તત્વો છે નિપત તરીકે સંયોજન મળે છે આ પ્રક્રિયામાં કોનું ઓક્સિડેશન થયું કહેવાય વિદ્યાર્થી મિત્રો આનો આ જ એમસીક્યુ અને તમને એવું પણ પૂછી શકે આ પ્રક્રિયામાં કોનું રિડક્શન થયું કહેવાય આ ઉપરાંત એવું પણ પૂછી શકે કે આ પ્રક્રિયામાં ઓક્સિડેશન કરતા પદાર્થ કયો છે આ પ્રક્રિયામાં રિડક્શન કરતા પદાર્થ કયો છે અથવા આ પ્રક્રિયામાં એચ ટુ એ નીચેના પૈકી કયા પદાર્થ તરીકે વર્તશે બીઆર ટુ એ કયા પદાર્થ તરીકે વર્તશે વગેરે વગેરે એક જ પ્રક્રિયાને આધારે આવા અલગ અલગ પ્રશ્નો પૂછી શકે છે અહીં વિકલ્પમાં તમને એચ ટુ બીઆર ટુ એચ બી આર અને વિકલ્પ ડી એચ ટુ અને બીઆર ટુ બંને તો કોનું ઓક્સિડેશન થયું તો વિદ્યાર્થી મિત્રો અહીં એચ ટુનું ઓક્સિડેશન થયું છે એટલે ઉકેલ તરીકે વિકલ્પ એ એને સાચો આપવામાં આવ્યો છે અહીં એનું એક કારણ આપણે આ રીતે દર્શાવ્યું છે કે ઓક્સિડેશન આંક શૂન્યમાંથી માઇનસ વન થાય છે હવે ઓક્સિડેશન આંક શૂન્યમાંથી માઇનસ વન થાય છે એટલે બીઆરનું રિડક્શન થયું તો બીઆરનું રિડક્શન થયું તો સામે હાઇડ્રોજનનું ઓક્સિડેશન થયું એમ કહેવાય અહીંયા આપણે કારણ તરીકે એવું પણ લખી શકીએ હાઇડ્રોજન એનો ઓક્સિડેશનાંક એ શૂન્યથી પ્લસ વન થાય છે એ પ્રમાણે પણ આપણે કારણ લખી શકીએ તો આપણે આ પ્રમાણે પ્રક્રિયાને સમજીએ અને આંક સાથે એને વિચારીએ તો તરત જ આપણને ખ્યાલ આવી જાય કે પ્રક્રિયક તરીકે બે પદાર્થો છે અને બંને પદાર્થો તત્વ છે આ બંને પદાર્થો વચ્ચે પ્રક્રિયા થઈ નિપજ તરીકે એચ મળે છે જેમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક પ્લસ વન અને બીઆરનો ઓક્સિડેશન આંક માઇનસ વન જો બીઆરનો આંક ઝીરોથી માઇનસ વન થતો હોય એટલે કે ઘટતો હોય તો બીઆરનું રિડક્શન થયું કહેવાશે હવે આ સ્થિતિમાં અન્ય જે પદાર્થ બાકી રહ્યો એનું જ ઓક્સિડેશન થયું કહેવાય એટલે એ સ્થિતિમાં આપણે કહી શકીએ કે એચ ટુનું ઓક્સિડેશન થયું એટલે અહીંયા ઓક્સિડેશન એવું આપણે લખી શકીએ ઓક્સિડેશનાંક ઝીરોથી પ્લસ વન થાય ઓક્સિડેશનાંકમાં વધારો થયો એટલે આપણે કહી શકીએ કે અહીં હાઇડ્રોજનનું ઓક્સિડેશન થયું એટલે વિકલ્પ એ સાચો થશે આપણે એક નોંધ લખી છે આ નોંધ પણ ખૂબ અગત્યની છે અહીંયા ઓક્સિડેશનાંકના સંદર્ભમાં આપણે સમજાવ્યું એ સિવાય પણ અન્ય બાબત છે વ્યાખ્યાની દ્રષ્ટિએ કે જેને અનુલક્ષીને આપણે આની ચર્ચા કરી શકીએ લખ્યું છે જો કોઈ તત્વ અધાતુ સાથે જોડાય અધાતુનો અર્થ થાય સાપેક્ષમાં વધુ વિદ્યુત તત્વ સાથે જોડાવવું વિદ્યાર્થી મિત્રો પીટીએલ વનની અંદર આપણે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાની જે અલગ અલગ વ્યાખ્યાઓ આપી છે એની અંદર પણ આ બાબત સ્પષ્ટ થાય છે કે જો કોઈ તત્વ અધાતુ સાથે જોડાય તો તે તત્વનું ઓક્સિડેશન થયું તેમ કહેવાય જેમ કે અહીંયા એચ અને બીઆર છે તો બીઆર ટુ અધાતુ તત્વ છે અને આ એચ ટુ એ બીઆર ટુ સાથે જોડાય છે એટલે H2 નું જ ઓક્સિડેશન થયું તેમ કહેવાય એટલે લખ્યું છે અહીં એચ ટુ એ અધાતુ બીઆર ટુ સાથે જોડાય છે તેથી H2 નું ઓક્સિડેશન થયું કહેવાય અને તેનાથી વિરુદ્ધ આપણે એવું તો જાણીએ જ છે કે જો એચ હાઇડ્રોજન સાથે જોડાય તો આપણે એને રિડક્શન કહી શકીએ તો અહીંયા Br2 છે એ હાઇડ્રોજન સાથે જોડાય છે એટલે Br2 નું રિડક્શન થયું કહેવાય એટલે અહીં લખ્યું છે તેનાથી વિરુદ્ધ સાથે એટલે કે હાઇડ્રોજન સાથે જોડાય છે તેથી રિડક્શન થયું કહેવાય બીજા છે બે મોલ સોડિયમ એ સીએલ ટુ વાયુ સાથે પ્રક્રિયા કરી અને એને સીએલ બનાવે છે પ્રક્રિયામાં કોનું ઓક્સિડેશન થયું કહેવાય તો વિદ્યાર્થી મિત્રો અહીં જો આપણે સાપેક્ષતાની દ્રષ્ટિએ વિચારીએ તો બી ટુ સાથે એચ ટુ જોડાવાથી એચ ટુનું ઓક્સિડેશન થયું કહેવાય એમ સીએલ ટુ એ પણ અધાતુ તત્વ છે એની સાથે સોડિયમ જોડાય તો સોડિયમનું જ ઓક્સિડેશન થયું કહેવાય એટલે સરખામણીની દ્રષ્ટિએ તરત જ આપણને એનો ખ્યાલ આવી શકે છે વિકલ્પમાં તમને સોડિયમ સીએલ ટુ એનએસીએલ આપેલ બધા જ એવું લખ્યું છે તો ઉકેલ તરીકે વિકલ્પ એ સાચો છે અહીંયા સોડિયમનો ઓક્સિડેશન આંક શૂન્યમાંથી પ્લસ વન થાય છે અહીંયા પણ આપણે એ પ્રમાણેનું કારણ દર્શાવી શકીએ હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક એ શૂન્યમાંથી પ્લસ વન થાય છે એટલે કે વધારો થાય છે જેના ઓક્સિડેશન અંગમાં વધારો થાય તેનું ઓક્સિડેશન થયું કહેવાય અહીં પણ આપણે એક બાબત એ પ્રકારની સ્પષ્ટ કરીએ છીએ જે આ પ્રમાણે લખેલી જ છે અહીં સોડિયમ એ સીએલ ટુ જેવા અધાતુ તત્વ સાથે જોડાય છે તેથી સોડિયમનું ઓક્સિડેશન થયું કહેવાય એટલે કે અધાતુ તત્વ સાથે જો કોઈ જોડાય છે તો એ જે જોડાયું છે એનું ઓક્સિડેશન થયું કહેવાય એટલે અહીં સોડિયમનું ઓક્સિડેશન થયું છે એક નોંધ અલગથી પાછી લખેલી છે કે જો કોઈ તત્વ એ ધાતુ સાથે જોડાય છે ધાતુ એટલે સાપેક્ષમાં વિદ્યુત ધન કહેવાશે એટલે જો કોઈ તત્વ ધાતુ સાથે જોડાય છે તો તે તત્વનું રિડક્શન થયું તેમ કહેવાય ધાતુ તરીકે દાખલા તરીકે લિથિયમ સોડિયમ પોટેશિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ કોપર જિંક આ બધી ધાતુઓ છે એટલે ધાતુ સાથે જો જોડાય છે તો તે તત્વનું રિડક્શન થયું તેમ કહેવાય તમે જોઈ શકો છો કે સીએલ ટુ છે એ ધાતુ સાથે સોડિયમ ધાતુ સાથે જોડાય છે એટલે સીએલ ટુનું રિડક્શન થયું કહેવાશે મેં અગાઉ કીધું એ પ્રમાણે આ પ્રકારની જે રિડક્શન પ્રક્રિયાની વ્યાખ્યા છે એ આપણે ટીટીએલ વનમાં આપેલી જ છે તો અહીં આપણે એ બાબતને આ પ્રમાણે સ્પષ્ટ કરી દીધી છે કે અહીં સી ટુ એ સોડિયમ ધાતુ સાથે જોડાય છે તેથી સીએલ ટુનું રિડક્શન થયું તેમ કહેવાય ત્યાર પછીનો એમસીક્યુ ત્રીજા નંબરે હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચેની પ્રક્રિયાથી એચ સીએલ બને ત્યારે તમને ચાર ઓપ્શન આપ્યા છે ત્યારે પહેલો ઓપ્શન એચ ટુનું ઓક્સિડેશન થાય ત્યારે બીજો ઓપ્શન સીએલ ટુનું રિડક્શન થાય ત્યારે ત્રીજો ઓપ્શન એચ ટુ રિડક્શન કરતાં જ્યારે સીએલ ટુ ઓક્સિડેશન કરતાં બને અને ચોથો ઓપ્શન આપેલ બધા એટલે કે આપેલ તમામ વિદ્યાર્થી મિત્રો મેં કહ્યું એ પ્રમાણે કે ટીટીએલ વન અને ટીટીએલ ટુ આ બે લેક્ચર જે છે એની માહિતીને લગતા એમસીક્યુ એ આજે આ લેક્ચરમાં આપણે ચર્ચામાં લઈએ છીએ તો અહીં ઉકેલ તરીકે વિકલ્પ ડી એને સાચો વિકલ્પ આપવામાં આવ્યો છે કારણ કે એચ એટલે હાઇડ્રોજન અને ક્લોરિન એટલે સીએલ ટુ તો એચ અને સીએલ ટુ વચ્ચેની પ્રક્રિયાથી એચ બને પ્રક્રિયા સમીકરણ કંઈક આ પ્રકારનું જ થાય બીઆર છે એની બદલે આપણે સીએલ ટુ વિચારી લઈએ તો અહીંયા એચ બીઆરને બદલે એચ મળશે તો જેમ અહીંયા બીઆર ટુનું રિડક્શન થાય એમ જો હું આના બદલે સીએલ ટુ વિચારી લઉં તો પ્રક્રિયા સમીકરણ આ પ્રકારનું થશે તો તમે જોઈ શકો છો કે બીઆર છે એ અધાતુ તત્વ છે એમ સીએલ ટુ અધાતુ તત્વ છે તો અધાતુ તત્વ એ એચ ટુ સાથે જોડાય છે એટલે એચ ટુનું ઓક્સિડેશન થયું કહેવાય એમ કોઈપણ તત્વ સાથે હાઇડ્રોજન જોડાશે તો તે તત્વનું રિડક્શન થયું કહેવાશે એ પ્રમાણે પણ એને સમજી શકાય અને આ જ રીતે ઓક્સિડેશનાંકનો ઉપયોગ કરીને પણ આપણે એને સમજી શકીએ છીએ કે તત્વરૂપ અહીંયા એચ ટુ અને સીએલ ટુ છે જેના ઓક્સિડેશનાંક શૂન્ય શૂન્ય છે અને જે સંયોજન બન્યું એમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક પ્લસ વન છે અને ક્લોરીનનો ઓક્સિડેશનાંક માઇનસ વન છે હવે તમે જુઓ છો કે એચ ટુ એટલે કે હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક જીરોથી પ્લસ વન બને છે એટલે કે ઓક્સિડેશનાંકમાં વધારો થાય છે એટલે હાઇડ્રોજનનું ઓક્સિડેશન થયું કહેવાય એટલે એચ ટુનું ઓક્સિડેશન થાય છે એટલે વિકલ્પી એવી રીતે સીએલ કે જેનો ઓક્સિડેશનાંક શૂન્ય છે પણ એચ સીએલ બન્યું ત્યારે એનો ઑક્સિડેશનાંક માઇનસ વન થયો એટલે કે ઓક્સિડેશનાકમાં ઘટાડો થાય છે એટલે સીએલનું રિડક્શન થયું કહેવાય એટલે મેં લખ્યું છે વિકલ્પ બીમાં સીએલ ટુનું રિડક્શન થશે હવે એ બાબત આપણે અહીં આ પ્રકારે સ્પષ્ટ કરી જ દીધી છે કે અહીં હાઇડ્રોજનનો આંક હાઇડ્રોજન કહેતા એચ આપણે એચ ટુ લખીએ કે એચ લખીએ કોઈ ફરક નથી પડતો અહીં હાઇડ્રોજનનો આંક શૂન્યમાંથી પ્લસ વન થાય છે એનો મતલબ કે આંકમાં વધારો થાય છે તેથી એચ ટુનું ઓક્સિડેશન થયું કહેવાય એટલે વિકલ્પ એ જે છે એ અહીંયા સાચો છે એવી રીતે ક્લોરિન સીએલ નો આંક શૂન્યમાંથી માઇનસ વન થાય છે એટલે કે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય છે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થતો હોય તો રિડક્શન થયું કહેવાય એટલે સીએલ ટુનું રિડક્શન થયું જે વિકલ્પ બીમાં આપેલું છે એટલે વિકલ્પ બી પણ સાચો છે હવે આ વિધાન જે છે કે જેનું ઓક્સિડેશન થાય તે રિડક્શન કરતા તરીકે વર્તે અને જેનું રિડક્શન થાય તે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે તો આ જે સ્પષ્ટતા છે એ આપણે ટીટીએલ ટુમાં કરેલી જ છે એટલે ટીટીએલ ટુ પણ તમારે રિવાઇઝ કરી લેવો જોઈએ એટલે લખ્યું છે કે જેનું ઓક્સિડેશન થાય તો તમે જોઈ શકો છો કે એચ ટુનું નું ઓક્સિડેશન થયું છે તો જેનું ઓક્સિડેશન થાય તે રિડક્શન બને એનો અર્થ કે એચ ટુ રિડક્શન કરતા છે અને જેનું રિડક્શન થયું તે ઓક્સિડેશન કરતા બને તો અહીંયા સીએલ ટુનું નું રિડક્શન થયું છે એટલે સીએલ ટુ છે એ ઓક્સિડેશન કરતા બનશે એટલે લખ્યું છે આથી અહીં એચ ટુ રિડક્શન કરતાં કારણ કે એચ ટુનું ઓક્સિડેશન થયું એટલે એચ ટુ રિડક્શન કરતાં જ્યારે સીએલ ટુ ઓક્સિડેશન કરતાં બને છે કારણ કે સીએલ ટુનું રિડક્શન થયું છે એટલે ફરીથી ધ્યાનથી સાંભળી લેજો કે જેનું ઓક્સિડેશન થાય તે રિડક્શન કરતાં બને છે એટલે કે રિડક્શન કરતા તરીકે વર્તે છે તેમજ જેનું રિડક્શન થાય તે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે અહીં એચ ટુનું ઓક્સિડેશન થાય છે અને તેથી એચ ટુ રિડક્શન કરતા છે સીએલ ટુનું રિડક્શન થાય છે તેથી સીએલ ટુ ઓક્સિડેશન કરતા છે તો વિકલ્પ સીમાં આપણને એ પ્રકારે જ આપેલું છે અને તેથી ત્રણે ત્રણ વિકલ્પ સાચા છે એ બી અને સી અને માટે વિકલ્પ ડી કે જેમાં આપ્યું છે આપેલ તમામ તો એ આપણી માટે સાચો વિકલ્પ થશે ચોથા એમસીક્યુની અંદર તમને એક પ્રક્રિયા સમીકરણ આપ્યું છે એચ ટુ એસ પ્લસ સી ટુ ગીવસ એસ પ્લસ ટુ એચ સીએલ આ પ્રક્રિયામાં એચ માટે નીચેના પૈકી કયું યોગ્ય છે એટલે કે એચ ટુ ભૂમિકા શું છે તો તમને ચાર ઓપ્શન આપ્યા છે કે એચ ટુ એસ ઓક્સિડેશન કરતા છે એચ રિડક્શન કરતા છે એચ ઉદ્દીપક છે ડી આપેલ પૈકી એક પણ નહીં તો વિદ્યાર્થી મિત્રો અહીં એચ ટુ જે સલ્ફર છે જેનો ઓક્સિડેશનાક માઇનસ ટુ છે ત્યાંથી એ મુક્ત સલ્ફર બને છે એટલે કે ઓક્સિડેશનાંક તત્વ તરીકે એ બન્યો નીપજમાં તો એનો ઑક્સિડેશનાંક શૂન્ય થશે એટલે એના ઓક્સિડેશનાકમાં વધારો થયો એટલે કે એચ ટુ જે સલ્ફર છે એ પોતે ઓક્સિડેશન અનુભવે છે અને તેથી એચ એસ એ રિડક્શન કરતા તરીકે વર્તે એટલે ઉદ્દી ઉદ્દીપક તરીકે ક્યારેય નહીં વર્તે ઓક્સિડેશન કરતાં તરીકે પણ નહીં વર્તે અને આપેલ પૈકી એક પણ નહીં એ તો આવશે જ નહીં એટલે રિડક્શન કરતા તરીકે જ વર્તશે એટલે ઉકેલ તરીકે વિકલ્પ બી એને સાચો વિકલ્પ આપવામાં આવ્યો છે અહીં આપણે સ્પષ્ટતા કરી છે પ્રક્રિયા સમીકરણ લખ્યું છે એચ ટુ એસમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક પ્લસ વન છે સલ્ફરનો ઓક્સિડેશનાંક માઇનસ ટુ છે સીએલ ટુ તત્વ તરીકે છે જેનો આંક શૂન્ય થશે નિપત તરીકે સલ્ફર છે એ પણ તત્વ તરીકે છે એટલે એનો આંક શૂન્ય થશે બે મોલ એચ સીએલ મળે છે જેમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન પ્લસ વન છે અને સીએલનો માઇનસ વન છે હવે તમે આંકનો ફેરફાર વિચારો તો હાઇડ્રોજનના ઓક્સિડેશન આંકમાં કોઈ ફેરફાર થતો નથી એટલે એને પ્રેક્ષકાયન પણ કહી શકાય જ્યારે સલ્ફરનો આંક માઇનસ ટુથી શૂન્ય થાય છે એટલે આંકમાં વધારો થયો એટલે H2S માંનો એસમાંનો સલ્ફર એ પોતે ઓક્સિડેશન અનુભવે છે અને તેથી H2S રિડક્શન કરતા તરીકે વર્તશે એટલે લખ્યું છે એચ ટુ એસમાંના સલ્ફરના ઓક્સિડેશનાંકમાં વધારો થાય છે એટલે કે માઇનસ ટુથી શૂન્ય થાય છે હવે ઓક્સિડેશનાંકમાં વધારો થાય એટલે તે ઓક્સિડેશન અનુભવે છે તેમ કહેવાય એટલે કે એચ ટુ એસ ઓક્સિડેશન અનુભવે છે અને જે ઓક્સિડેશન અનુભવે તે રિડક્શન કરતાં કહેવાય લખ્યું છે કે જેનું ઓક્સિડેશન થાય તે રિડક્શન કરતાં બને તો એચ એસ એમાં સલ્ફરનું ઓક્સિડેશન થયું એટલે એચ એસ એ રિડક્શન કરતા તરીકે વર્તશે એટલે લખ્યું છે આથી આ પ્રક્રિયામાં એચ ટુ એસ રિડક્શન કરતા તરીકે વર્તે છે અથવા વર્તશે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના એમ સીક્યુ તમારે પ્રેક્ટિસ કરવા જરૂરી છે કારણ કે આ પ્રકારના એમ સીક્યુ એ યાદ હોય અથવા તો આ પ્રકારના એમસીક્યુ તમે સોલ્વ કરી શકતા હોય તો સામે આનાથી પણ ઊંચા લેવલના એમસીક્યુ એ તમે ખૂબ સરળતાથી સોલ્વ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ પણ કરજો અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો આ લેક્ચર અંગે કોઈપણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય આભાર ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં